ड्रग्स फेक्ટરી ઝડપાવા મામલે એટીએસ નો મોટો ખુલાસો એટીએસે કુલ 225 કિલો એમડી ડ્રગ્સ નો જથ્થો કર્યો જપ્ત ભરૂચની વેન્ચર કંપનીમાં બનાવવામાં આવ્યું હતું ડ્રગ્સ વડોદરાની કંપનીમાં રાખવામાં આવ્યું હતું ડ્રગ્સ નો જથ્થો ડ્રગ્સ ખરીદનાર 5 વ્યક્તિનો થયો ખુલાસો ડ્રગ્સ બનાવી મુંબઈ અને રાજસ્થાન થતું હતું સપ્લાય વડોદરાના સાવલીની ફેક્ટરીમાંથી પકડાયેલા ડ્રગ્સ કેસમાં વધુ 2 લોકોની અટકાયત કરવામાં આવી છે એટીએસએ આ સમગ્ર કેસમાં અત્યાર સુધી 4 લોકોની ધરપકડ કરી લીધી છે મહત્વનું છે કે સુરતના મહેશ વૈષ્ણવની અટકાયત કરાઈ છે 2 દિવસ પહેલા જ પોલીસ તેના નિવાસસ્થાનેથી તેની ધરપકડ કરી હતી તે મોટા વરાછા ઉત્તરાણ વિસ્તારમાં આવેલા માર્વેલ લક્ઝરિયા બિલ્ડિંગમાં રહે છે ગુજરાતમાં 7-8 તહેવારો પહેલા ફિક્સ પે કર્મચારીઓને મોટી ભેટ મળી સીએમ ભૂપેન્દ્ર પટેલે 2006 પહેલા જોડાયેલા ફિક્સ પે કર્મચારીઓની સેવા સળંગ ગણવાનો નિર્ણય લીધો છે આ પહેલા તે કર્મચારીઓની સેવા ગણતરીમાં લેવાતી ન હતી જો કે સરકારે નવો ઠરાવ કરીને ફિક્સ પે કર્મચારીઓને બઢતી અને ઉચ્ચતર પગાર ધોરણના લાભોમાં તે ધ્યાને લેવાનો નિર્ણય કર્યો છે કોંગ્રેસના પૂર્વ સાંસદ રાજુ પરમાર અને પૂર્વ ગૃહ રાજ્ય પ્રધાન નરેશ રાવલ ભાજપમાં જોડાયા છે નરેશ રાવલે જણાવ્યું કે કોંગ્રેસની નેતાગીરીમાં મોટો ફેરફાર આવ્યો છે તેમજ વડાપ્રધાનની કામગીરીથી પ્રભાવિત થઈને ભાજપમાં જોડાયા છે વડોદરા એરપોર્ટ પર રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોતનું નિવેદન કહ્યું કે ભાજપ ગુજરાત મોડેલની વાત કરે છે પરંતુ અહીં પણ લોકો પરેશાન છે ગુજરાતમાં કોંગ્રેસ અને બીજેપી વચ્ચે જ મુકાબલો થશે અમદાવાદમાં ભૂવો પડવાનો સિલસિલો યથાવત છે આ વખતે જૂનાવાડજમાં એક જ સ્થળે બીજી વખત ભૂવો પડવાની ઘટના સામે આવી છે જૂનાવાડજ એમપીની ચાલી પાસે ફરી એકવાર ભૂવો પડ્યો છે અગાઉ 25 જુલાઈએ ભૂવો પડ્યો હતો ગાંધીનગરમાં કોમનવેલ્થ ગેમ્સમાં વિજેતા ખેલાડીઓનું ગુજરાત સરકારના હસ્તે સન્માન ગુજરાતના ખેલાડીઓએ કરેલા સારા પ્રદર્શન બદલ પુરસ્કાર અપાયા સીએમ અને રમતગમત પ્રધાન હર્ષ સંઘવીના હસ્તે ખેલાડીઓને સન્માનિત કરાયા રાજકોટમાં આજથી જન્માષ્ટમીના લોકમેળાને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ખુલ્લો મૂકશે 21 ઓગસ્ટ સુધી ચાલશે લોકમેળો આઝાદીનો અમૃત મહોત્સવ નામે પ્રારંભ થનારા લોકમેળાની તૈયારીઓ પૂર્ણ સુરેન્દ્રનગરના વઢવાણમાં જન્માષ્ટમીના લોકમેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો વઢવાણ સ્વામિનારાયણ મંદિરના મહંત અને સંયુક્ત નગરપાલિકા પ્રમુખે કર્યું લોકમેળાનું ઉદઘાટન 5 દિવસ ચાલનારા મેળામાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે અંદાજે 8 લાખથી વધુ લોકો લેશે મેળાનો લાભ